અદાણી પૂર્વ પ્રમુખ કેશોદ શહેર કોંગ્રેસ. આજે અમે સમગ્ર કોંગ્રેસ ટીમ સાથે નગરપાલિકામાં જે ફાયર સ્ટેશન વિભાગમાં ભરતી કૌભાંડ થયાની આશંકા અમને મળી તે સંદર્ભે આજે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા. આ ભરતી કૌભાંડમાં એટલે અમને શંકા છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા રાજુભાઈ બોદર દ્વારા અહીંયા માહિતી માગવામાં આવી હતી. બે વખત માહિતી માગવા છતાં અપૂરતી માહિતી આપેલ છે ત્યારે આમાં પસંદગી સમિતિમાં કોણ કોણ સભ્યો છે, પસંદગી કઈ રીતના કરવામાં આવી, ઇન્ટરવ્યુ કયા વ્યક્તિએ લીધું, કયા ઓફિસરે લીધું, આ ઇન્ટરવ્યુ લેવામાં કોણ કોણ સાથે હતું, આ તમામ તપાસનો વિષય છે. ત્યારે અમે કોંગ્રેસની એક માગણી છે કે જ્યાં સુધી એક તપાસ કમિટીની રચના બને રચના થાય એમાં ભારતીય જનતા પાર્ટીના બે સભ્યો, એક કોંગ્રેસ પક્ષનો સભ્ય અને બે સક્ષમ અધિકારીની નિમણૂક કરીને એક તપાસ કમિટી બનાવવામાં આવે અને આ કમિટીનો અહેવાલ ન આવે ત્યાં સુધી આ ભરતી પ્રક્રિયા અને અગાઉ થયેલી સવા વર્ષમાં ભરતી પ્રક્રિયા બંધ કરવામાં મોકૂફ રાખવામાં આવે. હવે અમારી માગણી છે જો આવું કરવામાં નહીં આવે તો અમે કોંગ્રેસ પક્ષ આ ભ્રષ્ટાચાર સાખી નહીં લઈ અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે. આમ આદમી પાર્ટી તો એમનો પર્સનલ પ્રોપોગેન્ડા હશે કારણ કે એ નગરપાલિકામાં અત્યારે એમનું કંઈ નથી, પણ કોંગ્રેસ પક્ષ એક મુખ્ય વિરોધ પક્ષ તરીકે છે. જ્યારે આ ફાયર સ્ટેશનની માગણી મૂકી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના 73 સભ્યો આગલી બોડીમાં હતા. મને ચીફ ઓફિસર સાહેબે અહીંયા બોલાવી અને એવું કીધું હતું કે ભાઈ બધા સાથે રહીને એક સારામાં સારી સુવિધા મળે, જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન મળે એ માટેની પ્રક્રિયા કરવા માટે થઈ અને અમે 73 સભ્યોની સહી કરાવી આપી હતી. પરંતુ ત્યારબાદ આ લોકોને ભ્રષ્ટાચાર કરવો હોય એવી ગંધ અને આશંકા અમને મજબૂત છે એટલે કોંગ્રેસ પક્ષને ક્યાંય આમાં સામેલ કરવામાં નથી આવ્યો. અમારી મુખ્ય વિરોધ પક્ષ તરીકે આ માગણી છે કે આ ભ્રષ્ટાચાર ખુલ્લો કરવામાં આવે અને આ માટે થઈને અમારી તૈયારી છે એટલે કોંગ્રેસને આ બાબતમાં અમારો એક સભ્ય રાખવામાં આવે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.